ગોધરા એલસીબીએ કંકુ થાંભલા બાયપાસ ચોકડી પાસેથી રૂપિયા 26,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ એસંત કારને ઝડપી પાડી ભાગી ગયેલ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા આરવી અમારીએ જિલ્લામાં કાનૂની અસામાજિક પ્રવૃત્તિઓને બંધ કરવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડાને સૂચના અને માર્ગદર્શન આપતા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાએ બાતમીદારો રોકી હકીકત મેળવી હતી. બાતમીદારથી બાતમી મળેલ કે ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે રહેતા મેહુલ ભીમસિંહ બામણિયા એક સફેદ એસન્ટ કાર નંબર GJ1HB 2948 વિદેશી દારૂનો જથ્થો લાવી તેના ઘર તરફ આવે છે. આ અંગેની બાતમી મળતા કંકુ થાંભલા ચોકડી પાસે એલસીબી સ્ટાફના માણસો દ્વારા નાકાબંધી કરી હતી અને તે સમય દરમિયાન બતાવેલ નંબરવાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલક મેહુલ ભીમસિંહ બામણિયા પોતાની કાર લઈને ભાગી ગયો હતો અને તેનો પીછો કરતા તેના ઘર કંકુ થાંભલા ગામે તેના ઘર નજીક રોડ ઉપર કાર મૂકી ભાગી છૂટ્યો હતો. કારમાં તપાસ કરતા વિદેશી દારૂની 12 પેટી જેની કિંમત રૂપિયા 26,400નો વિદેશી દારૂનો જથ્થો ભરેલ જણાઈ આવતા એલસીબી પોલીસે કાર સહિત રૂપિયા 1,76,400નો મુદ્દાબાલ કબજે કરી ભાગી ગયેલ મેહુલ ભીમસિંહ બામણિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, શહેરા.